એ સુજાન જોજો પેલા ચિંતન ભાઈ આવતો લાગે. અરે હા જો તો ખરો, તેનું મોઢું પણ દિવેલ પીધિયા જેવું લાગે છે. હા મને પણ લાગે તેના ઘરમાં ઝઘડો થયો લાગે. ચાલ ચાલ આપણે તેને પૂછીએ. એ ચિંતન ક્યાં જશે? અહીંયા આવ, અહીંયા આવ. શું છે યાર? અરે ચિંતન તું તેમ ઘરે થી રિસાઈને આવ્યો લાગે. હા કેમ તને વળી શું થયું? બીજું શું થાય, ઘરમાં રહેવું ગમતું જ નથી ને. જયારે હોય ત્યારે પપ્પા વાત વાતમાં ઉતારી પડે છે, અને મમ્મી મમ્મી તો એક ચીપીઓ પડી જશે એવી ધમકીઓ જ આપે છે. જોયું સજન, જોઈને હું નથી કેતો, ભગવાને બધાના મમ્મી પપ્પાને આ વાત બનાવ્યા છે. અરે ભાઈ ચિંતન, તારા પપ્પાની જેમ મારા પપ્પા પણ બહુ ગરમ મગજના છે. આપણે મહેનત કરી કરીને મરી જઈએ, નિશાળમાં પરીક્ષા દઈએ, અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારે પપ્પાને દેખાડવા જઈએ. પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો. ત્યારે પપ્પા કહે છે કે ડોબા તારો પહેલો નંબર કેમ આવ્યો? ગાય પછી જેમ ઘાસ ખાય છે, ભણતો કેમ નહીં બરાબર? તું શું કહું, ભણવું જ નથી ગમતું. અરે પાર તારો તો પપ્પા એવા છે, પણ મારે તો મમ્મી પણ એવા છે. બસ આખો દિવસ કામ ને કામ, અને નવરી પડે એટલે બેન પણ એને ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે. પણ હું કહું મમ્મી માં નકશા પૂરતી લાવી છે, મને તેમાં સમજ જ નથી પડતી, મારી સાથે ચાલો ને, તો તરત જ કહેશે ભણવા શા માટે જાઓ છો, ભણવાનું તારે છે કે મારે? ડોબા હું નથી આવતી તારી સાથે, લે આ 10 રૂપિયા, લે આવ તારી જાતે. અને પછી કઈ લાવવા ભૂલ થઈ ગઈ અને ટીચર ની ફરિયાદ આવી એટલે તરત જ આપણે પપ્પા પાસે ધરી દેશે કે લો આ તમારો હીરો સ્કૂલ માં લોચા મારીને આવ્યો છે. પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર મને ટીમવાનું ચાલુ કરી દેશે. મને પણ એ સમજાતું નથી આમાં આપણો વાક શું છે. આપણો વાક એટલો જ કે આપણા બાળકો છીએ આ જ, મને આના મમ્મી પપ્પા આવા, તારા મમ્મી પપ્પા આવા. મને તો એ જ સમજાતું નથી કે બધાના માતા પિતા પોતાના જ બાળકો સાથે કેમ આવું વર્તન કરે છે. જેમ વાર્તાઓમાં હોય છે તેમ વહાલ કેમ નથી કરતા? એ ચિંતન એક વાત કહું. મેં એક વાર્તા સાંભળેલી, તેમાં એક ધમાલ્યો છોકરો હતો, પણ એના મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરે. એની માટે જાત જાતની બોધ કથાઓ લઈ આવે, તેની સાથે બેસીને વાંચે, તેને સમજાવે, તેને પ્રેમ આપે, હૂંફ આપે, અને ધીમે ધીમે કરતા તે બાળક આગળ વધવા લાગ્યો. આગળ જતા તે મોટો માણસ બની ગયો. મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવો મમ્મી પપ્પા કેમ નથી? શું આપણને આવો પ્રેમ ક્યારે નહીં મળે? મળશે, જરૂર મળશે, પણ આપને નહીં, પેલા પાલતુ કુતરાને. મારો પ્યારો ઘરે ડોગી આઈ ગયો, આઈ ગયો, આઈ ગયો. કેવો ક્યુટ લાગે છે, મને જોઈને કઈ પૂછડી પટપટાવે. મને એમ થાય હું પણ પટપટાવું, પણ મારે ક્યાં પૂછડી છે? કેવો ગંદો થઈ ગયો છે આ. લે તને નાસ્તો આપવાનો તો ભૂલી ગયો, લે લે બિસ્કિટ ખા, જો તો કેવો ખાય છે. એ બહુ સાચું કીધું, આ કૂતરાને રમાડે જમાડે ભરવા લઈ જાય, પણ દીકરાને મારે ધમકાવે ખખડાવી નાખે. એટલે છોકરાઓ શું કરો છો, રમવા સિવાય કઈ કામ ધંધો છે? આટા ફેરાના આશીર્વાદ. પપ્પા કુતરા તમને બહુ ગમે છે ને? ગમે છે, એમાં તને શું થાય છે? મને તો એમ થાય છે કે કુતરાઓની ગળશી દબાવી દો. કેમ કેમ? કારણ કે અમે કરતા કુતરા નસીબદાર છે. કેવી રીતે? તો બીજું શું કહું, અમને નથી મળતો તમારો પ્રેમ એટલો આ કુતરાને મળે છે. પપ્પા પપ્પા કેમ કઈ બોલતા નથી? પપ્પા જવાબ આપો, અમે તમારા બાળકો કુતરાથી પણ ગયા? પપ્પા હું તમને આ કુતરા જેટલો પણ વાલો છું, જો મારે મોટા થઈને આવાજ પપ્પા બનવાનું હોય તો મારે મોટા થવું જ નથી. કેમ સનતભાઈ તમારા અહીંયા વાવાઝોડું કેમ ફૂંકાવા લાગ્યું? તમે કોણ? હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ. મને જવાબ આપો સનતભાઈ, તમારું બાળક રખડપટ્ટી અને રવાડે કેમ ચડી ગયું? મને કઈ સમજાતું નથી. બાળકની લાગણીને જ્યારે ધક્કો પહોંચે છે, ઠેસ પહોંચે છે, ત્યારે દરેક ઘરમાં આવા જ પરિણામો ઉદભવે છે. તમે તમારા બાળકોને પ્રેમ નહીં આપો તો બીજું કોણ આપશે? આજે તમારા અને તમારા બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને, તે સમય જતાં મોટી ભારેકમ ગેપ બની જશે અને તે દુનિયાની અંધારી ઘરતામાં ચડી ગીરી જશે અને તે બાપના ભાગીદાર તમે. તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે, કારણ કે તમારી હાથ સુધારે આવતીકાલ.